હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ મેં આમ બોલવાની શરૂઆત કરી તો એક જણો આવ્યો, મન કે કાનો હું બોલબોલ કરે, કઈ ગા. હવે મન ગાવાનો શોખ ખરો પણ ગાતા આવડે નહીં. હવે પેલા એ કીધું એટલે મારે ગાવું પડે, નહીં તો પ્રોગ્રામ બગાડે. 5000 માણસ બેઠેલું, મેં તો આંખો બંધ કરીને ગાવાનું ચાલુ કર્યું, 5 ભજન ગયા અને આંખો ખોલી બધાય ઘેર. 70-80 વર્ષના માજી બેહર્યા હતા. મેં કીધું માજી તમને માર ભજન મેં બહુ રસ આવ્યો એવું લાગે. મન કે રસ બસ કઈ નહીં, તું બેઠો ને ગાદલું મારું છે. બોલો ગાદલું લેવા બેહર્યા હતા. પણ આજ મેં શરૂઆતમાં તમને કીધું ને કે સુંદર મજાનું આયોજન અને એમાંય તમે એક થઈને કાર્ય કરો એની મજા. બાકી હમણાં હું અમદાવાદ પ્રોગ્રામ કરવા જાઉં, બસ મેં જતો તો છેલ્લી બારીએ બેઠેલો અને મેં માવો ખાધેલો 120-335. મારું બારીમ થી નીચે થૂકવા જવું અને કાકાનું પૂછવું આ બસ કઈ જવાની. બધો માલ સામાન કાકાને મોઢા. કાકા તો ઉપર આયા, મને બે જાપોટ મારી દીધી. મેં કીધું કાકા એક જાપોટ મારી બરાબર કે હું તમારા મોઢામાં થૂક્યો, બીજી હની. મન કે થૂક્યો થૂક્યો, ખાલી તમાકુ જ આવવા દેવાની, બે દોનો હોપારી આવવા દીધી હોત તો. કાકા થોડી વાર મારા બાજુમાં બેઠા, મન કે કેટલું ભણેલો. મેં કીધું બીએ પાસ. મન કે બહુ કહેવાય, દાંત કાઢી નાખે અડાઈ દેજો. મેં કીધું કાકા દાંત તો આંખે ના અડે. મન કે હું અડાઈ દઉં 100 રૂપિયા દેવાના. મેં કીધું હોના 200 હાલવાના. કાકાએ દાંત કાઢી નાખે અડાઈ દીધા. મેં કીધું કાકા કમનું. મન કે ચોકતા પહેરેલા. મેં તો 200 રૂપિયા હાલ્યા. મેં કીધું કાકા ધંધો હું કરો. મન કે બસ મેં ફરું તાર જેવા 5 મલન તો 1000 લઈને ઘેર. માણસ જોજો ગમે ત્યાંથી કમાવાના ધંધા હોધી કાઢે. હમણાં મુંબઈ અમે પ્રોગ્રામ કરવા ગયા હતા, એક જગ્યાએ બોર્ડ મારેલું 1 રૂપિયામાં દૂધી હલવો. મેં કીધું રૂપિયામાં દૂધી હલવો. અમાર ભૈલુભાઈ કે મુંબઈ છે કદાચ સસ્તું હોય. અમાર રામભાઈ કે પડિયા પ્રસાદ જેટલું હાલતા હશે. મેં કીધું ગમે એટલું હાલે હેંડો જઈએ. અમે તો ગયા, 4 જણ કાઉન્ટર નાખીને બેઠેલા. મેં કીધું ભાઈ 1 રૂપિયામાં દૂધી હલવો. મન કે હા અહીંયા આગળ જ રૂપિયો મેલો અને આ દૂધી બોંધીને તે હલવો. બોલો રૂપિયો મેલવાનો, દૂધી લઈને નીકળી જવાનું. પેલા ને હોંજ પર 5000 રૂપિયા ધંધો થાય. અઠવાડિયે ખાલી દૂધી જ બદલવાની. હા ઘણી મોજ કરવાની છે આપણે ટૂંક સમયમાં. ઉષાબેન ને સાંભળવાના છે, પણ વાત મારે તમને કરવી. અમદાવાદ મારો પ્રોગ્રામ, હું પ્રોગ્રામ કરવે બસ મેં જાઉં. મારી આગળ એક બેન 3 છોકરા લઈને ચડ્યા. કંડક્ટર સાહેબ કે બોલો બેન કઈ ની ટિકિટ જોઈએ. બેન કે એક અમદાવાદ ની હાલ દો. કંડક્ટર કે જોડે 3 છોકરા છે, એકાદ ની ટિકિટ તો લો. બેન કે આપડે એસટી બસ નો નિયમ છે ને 3 વર્ષથી નાના છોકરાની ટિકિટ નહીં લેવાની. કંડક્ટર કે અમારે એકાય 3 વર્ષ નો નહીં. બેન કે ના, 1.5 વર્ષનો, બીજો 2 વર્ષનો અને ત્રીજો 2.5 વર્ષનો. કંડક્ટર કે બેન જૂઠું બોલો ના, મારા લગ્ન થયેલા છે, આટલા આટલા અંતરે કઈ છોકરા ના હોય. બેન કે કમ ના હોય, આ માર જેઠ નો, આ માર દિયર નો અને મારો. કંડક્ટર સાહેબ 4 દારાન રજા લઈને ઘેર બોલ. હમણાં આ બાજુ સુરત પ્રોગ્રામ કરવા બસ મેં આવું, મારી આગળ 2 બહેનો બેઠેલા. એ અંદર અંદર વાતો કરે. એક બેન બીજી બેન ને કે તમારે કેટલા છોકરા. પેલી બેન કે માર કઈ વધારે, 32 છોકરો છે. બીજી બેન કે તમારે કેટલા છોકરા હતા, કે મારે કઈ વધારે, 34 છોકરા છે. મન ચક્કર આવવાની તૈયારી. તો એ કંડક્ટર સાહેબ કે તું સમજે એવું કઈ નહીં, આ સ્કૂલ ની મેડમો છે, ક્લાસ ના છોકરા ને વાત કરશ. પણ તમને જે સમજણ પડે તે તાલી પાડવાની, એના કરતા વધારે સમજણ પડે વાહ વાહ કરતું રહેવાનું. મન ખબર પડે દૂધ દોણામ જાય ખેટે. બાકી એક જગ્યાએ પ્રોગ્રામ, 15000 માણસ બેઠેલું. હું સરસ મજાની વાત કહું, સરસ મજાની જોક્સ કહું, કોઈ હસે ના તાલી ના પાડે. એટલે મેં તો આયોજક મિત્રને બોલાયા. મેં કીધું આવું કેવું, કોઈ હસતું નહીં, તાલી નહીં પાડતું. મન કે તમે તમારે ચાલુ રાખો, આ તો બહેરા મુંગાનું સંમેલન છે. પછી ખબર પડી ઊંધો ભટકાનો. હવે જુનાગઢ ની જેલ મેં મારો પ્રોગ્રામ. હવે આવું ભગવાન નું સાનિધ્ય હોય તો અમે ભગવાન ની જય બોલાવીને પ્રોગ્રામ ની શરૂઆત કરીએ. માતાજી નું સાનિધ્ય હોય તો માતાજી ની જય બોલાવીને શરૂઆત કરીએ. જેલમાં મારે કોની જય બોલાવી?
प्रोग्राम नी शुरुआत कई थी करवी मन कई खबर पड़ती नथी तो ही मैं तो हिम्मत भेगी करीन कीधु वाला कैदी मित्रो तमे जेल मा छो एनो जराई अफसोस करवो नहीं। कृष्ण भगवान जेवा कृष्ण भगवान नो जन्म जेल मा थयो तो जेल मा तो ही तो छेले थी एक जनो उभो थयो मन की ए तो हाथ कलाक ही नतो रह्यो अमे सात सात वर्ष थी अहीं पड्या छे। મેં કીધું ભલા મને સાત વર્ષથી અહીં પડ્યો તાર કોઈ જામીન નહીં થતું તાર ભાઈ ભાઈ છે કે નહીં મન કે અમે પાંચ ભાઈઓ મેં કીધું પાંચ ભાઈ એમાંથી એકય જામીન નહીં થતો મન કે પાંચે પાંચ અહીં